गुड मॉर्निंग विद्यार्थियों, नमस्कार। आगळ धोरण 11 साइंस चैप्टर नंबर 6 उष्मगति शास्त्र एनी अंदर विद्यार्थी मित्रों आपणे से ए पेलो टॉपिक भणाता प्रणाली એટલે શું। प्रणाली ने पर्यावरण वचनो भेद स्पष्ट करो अने प्रणाली ना प्रकार समझाओ। तो बन्ने टॉपिक से દરેક विद्यार्थी मित्रों ने आवडी गया छे एवुं मानुं छुं, बरोबर ने। लगभग દરેક विद्यार्थी ने से बे टॉपिक समझाई गया छे, प्रणाली कोने कहेवाय, पर्यावरण कोने कहेवाय, बरोबर। प्रणाली ने પર્યાવરણનો ભેદ શું છે, પ્રણાલીના પ્રકાર કેટલા છે, બરોબર। તો કે ખુલ્લી પ્રણાલી, બંધ પ્રણાલી અને નિરાલી પ્રણાલી। એની પછીનો ટોપિક છે અગત્યનો છે કે જેની અંદર છે ઘણા બધા એમસીક્યુ નીકળી શકે। તો કે આંતરિક ઊર્જા અવસ્થા વિધેય તરીકે સમજાવો। આંતરિક ઊર્જા જે છે એક અવસ્થા વિધેય છે। તો સૌથી પહેલા આપણે આંતરિક ઊર્જા સમજો। આંતરિક એટલે અંદરની ઊર્જા, બરોબર ને। તો કોઈ પણ પદાર્થની અંદર છે ઈ દ્રવ્ય કે લાક્ષણિકતાને આધારે એની અંદર ઘણા પ્રકારની ઊર્જા રહેલી હોય, રાસાયણિક ઊર્જા હોય, વિદ્યુત ઊર્જા હોય કે અન્ય પ્રકારની ઊર્જા હોઈ શકે, જેને આપણે આંતરિક ઊર્જા તરીકે ઓળખીએ છીએ। તો સૌથી પહેલા આપણે વ્યાખ્યા સમજવી કે દરેક પદાર્થના દ્રવ્યના આધારે, દરેક પદાર્થમાં તેના દ્રવ્યના આધારે, કોઈ પણ તમે પદાર્થ લો એની અંદર જે જથ્થો રહેલો હોય એને દ્રવ્ય કહેવાય। આપણે દ્રવ્યની વ્યાખ્યા છે એ પહેલા ચેપ્ટરમાં ભણી ગયા કે દ્રવ્ય કોને કહેતા આપણે। તો દ્રવ્ય વિદ્યાર્થી મિત્રો છે એ આપણે એને કહેતા હતા લાક્ષણિકતા એટલે પ્રણાલી છે કા ઉષ્મા ગુમાવશે કા ઉષ્મા મેળવશે।
એટલે પ્રણાલી ઉષ્મા ગુમાવે ત્યારે પણ આંતરિક ઉર્જા બદલાય છે અથવા પ્રણાલી ઉષ્મા મેળવે છે ત્યારે પણ આંતરિક ઉર્જા શું થાય છે બદલાય છે ધારો કે કોઈ બીકર મારી પાસે છે બરોબર ફોર એક્ઝામ્પલ તરીકે એમાં પાણી ભરેલું છે હવે પાણી છે બરોબર એ હું ખુલ્લા ખુલ્લી જગ્યાએ મૂકી દઉં છું તો જો પાણીની જે પ્રણાલી છે પાણીની એ પાણીની પ્રણાલી છે જો ઉષ્મા મેળવશે તો ગરમ થશે ગરમ થશે એટલે શું થવાનું કે જે પાણી જે છે બરોબર એમાંથી અમુક ટકા ઉષ્મા ક્યાં જાય બહાર જતી રહેવાની એટલે પર્યાવરણને ઉષ્મા ગુમાવી પ્રણાલી એ ઉષ્મા મેળવી એટલે જ્યારે ઉષ્મા જે છે એનું વિનિમય થશે ત્યારે પણ આંતરિક ઉર્જા શું થશે બદલાય છે એટલે આંતરિક ઉર્જા છે વધે અથવા શું થાય ઘટે છે એટલે આ બે કન્ડિશન એક તો હું પ્રણાલી દ્વારા કાર્ય અથવા પ્રણાલી વડે કાર્ય અથવા પ્રણાલી ઉપર કાર્ય બરોબર પ્રણાલી દ્વારા કાર્ય અથવા પ્રણાલી વડે પ્રણાલી દ્વારા કાર્ય અથવા પ્રણાલી ઉપર કાર્ય એ લખી શકાય એ વડે છે કે મેં કીધું પ્રણાલી ઉપર કાર્ય એટલે કે પ્રણાલી છે એ પોતે કાર્ય કરે અથવા પ્રણાલી ઉપર કાર્ય કરવામાં આવે તો પ્રણાલી ઉપર કાર્ય કરવું કરી દીધે કીધું તો કે પર્યાવરણ કરશે બરોબર ને પાણીને કારણે કોણ કરે તો કે પર્યાવરણ એ છે ગરમી મોકલે બરોબર ને પ્રણાલી જે છે એ ગરમી શોષણ કરે એટલે પાણી શું થવાનું ગરમ થવાનું છે બરોબર ને એટલે ઉનાળાની અંદર તમને ક્યાં આવે પાણી ઓટોમેટિક ગરમ થાય છે બરોબર ને શું કામ કારણ કે પર્યાવરણ છે એનું તાપમાન વધારે છે તો પર્યાવરણ ઉષ્મા ગુમાવે છે અને પ્રણાલી જે પાણી જે છે એ ઉષ્માને શું કરે છે મેળવે છે જે બી ઉષ્માને મેળવે છે એટલે જે પાણી જે છે શું થાય છે ગરમ થાય છે તો પ્રણાલી દ્વારા કાર્ય અથવા પ્રણાલી ઉપર કાર્ય બીજું તો કે ઉષ્માના વિનિમય દ્વારા એટલે ઉષ્મા જ્યારે વિનિમય થાય છે એટલે કે પ્રણાલી છે એ ઉષ્મા ગુમાવે છે તો પર્યાવરણ ઉષ્મા મેળવે છે તો આ પર્યાવરણ ઉષ્મા ગુમાવે છે તો પ્રણાલી ઉષ્મા મેળવે છે એટલે ઉષ્મા શું થાય છે આપલે થાય છે ત્યારે પણ છે એ આંતરિક ઉર્જા શું થાય છે બદલાય છે બરોબર ત્રીજું આવશે તો કે જ્યારે તાપમાનમાં ફેરફાર કરવામાં આવે બરોબર ત્યારે પણ પ્રણાલી છે એમાં શું થાય છે ફેરફાર થાય છે એટલે કે તાપમાન દબાણ અને કદ આપણે ખ્યાલ છે તો તાપમાન દબાણ અને કદ છે ત્યારે બદલાય જ્યારે તાપમાનમાં પણ ફેરફાર કરવામાં આવે ત્યારે પણ વિદ્યાર્થી મિત્રો પ્રણાલી શું થાય છે બદલાય છે એટલે ત્રીજા શું આવશે તો કે તાપમાનના ફેરફાર દ્વારા તો બે આપણે જોઈએ મિત્રો કે પ્રણાલી દ્વારા કાર્ય પ્રણાલી ઉપર કાર્ય પછી ઉષ્માના વિનિમય દ્વારા એટલે કે ઉષ્મા છે એ ગુમાવશે અથવા ઉષ્મા મેળવશે એટલે કે ઉષ્મા અંદર આવશે તો ઉષ્મા બહાર જશે બરોબર હવે મિત્રો શું ત્રીજું છે તો કે પ્રણાલી છે એમાં ઉમેરવામાં આવશે એટલે પ્રણાલી ઉમેરે છે અથવા પ્રણાલી દ્વારા પ્રણાલી દૂર થશે એટલે પ્રણાલી ની અંદર છે પ્રણાલી છે એ ઉમેરાય છે એટલે પ્રણાલી છે જે કે હોય બરોબર ઉમેરવામાં આવે તો પ્રણાલી શું થાય દૂર થશે એટલે ત્રીજું શું આવશે પ્રણાલી ઉમેરાય તો કે એટલે ગરમી આપણે ત્યારે છે તો પ્રણાલીનો ઉમેરવામાં આવે અથવા તેને દૂર કરવામાં આવે એટલે પ્રણાલી છે બરોબર એની અંદર ઉમેરવા કરવામાં આવે અથવા પ્રણાલીને દૂર પ્રણાલી એટલે શું એક પ્રકારનું પાણી કોઈ સિસ્ટમ બરોબર ને જે જથ્થો હોય તે એટલે જથ્થો છે એની અંદર ઉમેરવામાં આવે અથવા જથ્થાને છે શું કરવામાં આવે દૂર કરવામાં આવે એટલે પ્રણાલી છે એ ઉમેરવામાં આવે અથવા વિદ્યાર્થી મિત્રો પ્રણાલી છે એને શું કરવામાં આવે દૂર કરવામાં આવે તો આ ત્રણ કન્ડિશન જે છે બરોબર જે આંતરિક ઉર્જા ની અંદર જોવા મળે છે પહેલી કન્ડિશન કઈ તો કે પ્રણાલી દ્વારા કાર્ય થાય અથવા પ્રણાલી વડે કાર્ય તો પ્રણાલી ઉપર કાર્ય થાય બરોબર ને જો પ્રણાલી દ્વારા થાય એટલે પોતે પોતે કાર્ય કરે પ્રણાલી દ્વારા કાર્ય પણ એની ઉપર કાર્ય કરે તો કોણ કાર્ય કરે પર્યાવરણ પર્યાવરણ છે પ્રણાલી ઉપર કાર્ય કરે તો એને પ્રણાલી ઉપર કાર્ય કરે અને પ્રણાલી પોતે ઉષ્મા ગુમાવે તો પ્રણાલી દ્વારા કાર્ય કરે બીજું કે ઉષ્મા નો થાય એની વિનિમય થાય એટલે ઉષ્મા છે એ અંદર આવે તો ઉષ્મા બહાર જશે બરોબર ને ઉર્જા છે એ અંદર આવે તો ઉર્જા બહાર જશે અને ત્રીજું છે પ્રણાલી ઉમેરો થાય અથવા પ્રણાલી દૂર કરવામાં આવે આગળ એની પછી વિદ્યાર્થી મિત્રો તો કે કાર્ય આવશે તો કાર્યમાં આપણે શરૂઆત કરી ગયો મુદ્દો કાર્ય કોને કહેવામાં આવે બરોબર તો કાર્ય જે છે વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે કે કોઈ પદાર્થ હોય બરોબર એની ઉપર છે કોઈ કાર્ય કરવામાં આવે છે બરોબર જેને આપણે કોઈ પદાર્થ બરોબર એમાં પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે છે અથવા કોઈ પદાર્થ જે છે બરોબર એની ઉષ્માના વિનિમય કરવામાં આવે છે એટલે કે ઉષ્માની આપલે કરવામાં આવે છે એનો મતલબ એમ કે એના એની ઉપર તમે શું કર્યું કહેવાય કાર્ય કર્યું એટલે તમે એક ઉર્જા બદલે બીજી ઉર્જા રૂપાંતર કરો છો ત્યારે તમે કાર્ય કરો છો
જેમ કે યાંત્રિક ઉર્જાનો વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કેવી રીતના, તો કે કોઈ એક ડેમ હોય અથવા કોઈ તળાવ હોય બરોબર, કે જ્યાં છે એ થર્મલ પ્લાન્ટ ગોઠવેલો હોય, તો જ્યાં છે એ યંત્ર મૂકેલા હોય બરોબર, અને એ જે યંત્રો છે એની પરથી ડેમ જે ધોધ હોય એ પડતો હોય છે, અને ધોધ છે પાણી જેવો પડે એટલે પાણીના ધોધને લીધે છે જે કાંઈ તમે યંત્ર મૂકેલું હોય એ ફરે છે, અને એના લીધે યાંત્રિક ઉર્જા રૂપાંતર કેવા થાય છે વિદ્યુત ઉર્જામાં. તો આપણે ખ્યાલ છે કે આપણે જે એ કાર્ય એના લીધે એક ઉર્જા રૂપાંતર કેવા થયું બીજી ઉર્જામાં. તો આની ઉપરથી એક આપણને ઉષ્મા ગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ ખ્યાલ આવી ગયો કે ઉષ્મા છે એનો નાશ કે સર્જન શક્ય છે નહીં, માત્ર ને માત્ર ખાલી ઉર્જા છે ઉષ્મા છે એનો શું થાય છે વિનિમય થાય છે, એક વાતથી બીજામાં રૂપાંતર થાય છે. એટલે કે પ્રથમ નિયમ એવો છે કે ઉર્જા અચળ રહેશે, ઉર્જાનો નાશ કે સર્જન શક્ય છે નહીં. આગળ નેક્સ્ટ કાર્ય ધારો કે એક છે, કોઈ આત્મિક અવસ્થા
ધારો કે આંતરિક અવસ્થાનો પદાર્થ A છે અને A જે આંતરિક પદાર્થ છે એનું તાપમાન કેટલું આવશે તો કે T એ અને ત્યારે આંતરિક ઉર્જા કેટલી છે U એ તો ધારો કે આંતરિક અવસ્થામાં ધારો કે અવસ્થા વિધેય A છે તો તેનું તાપમાન ઉષ્માની આપણે ન થાય ત્યારે વિદ્યાર્થી મિત્રો છે એ
આંતરિક ઉર્જામાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી એટલે કે આંતરિક ઉર્જાનો ફેરફાર કેવો રહે છે સમાન રહે છે હવે આપણે જોઈએ કે જ્યારે પ્રણાલી પર કાર્ય કરવામાં આવે અને પ્રણાલી વડે કાર્ય કરવામાં આવે ત્યારે શું ફેરફાર થાય છે બરોબર ને તો જ્યારે છે પ્રણાલી પર કાર્ય કરવામાં આવે ત્યારે મૂલ્ય ધન આવશે અને પ્રણાલી વડે કાર્ય કરવામાં આવે ત્યારે w નું મૂલ્ય છે e માઈનસ આવશે તો આપણે સૌથી પહેલા સમજવી કે કયા ઉર્જાનો કાર્ય કરવામાં આવે અને જ્યારે છે પ્રણાલી છે ત્યારે તમે કાર્યની વેલ્યુ કેટલી મળે છે તો મેં કીધું કે જ્યારે સમોષ્ટિ પ્રક્રમ હોય છે ત્યારે યાંત્રિક ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી શું કામ યાંત્રિક ઉર્જાનો ફેરફાર ક્યારે થાય કે ઉષ્માનો વિનિમય થાય તો પણ અહીંયા આપણે જે પ્રક્રમ લીધો એ કેવો છે તો કે સમોષ્ટિ છે કારણ કે એની અંદર ઉષ્મા દિવાલો સમોષ્ટિ દિવાલો છે અને સમોષ્ટિ દિવાલો મતલબ એવો થાય કે જે પર્યાવરણને ઉષ્માને પ્રણાલીમાં નથી જવા દેતો અને પ્રણાલીને ઉષ્માને પર્યાવરણમાં જવા દેતો નથી એટલા માટે જે બંને હદરેખા બંને પર્યાવરણ અને પ્રણાલી બંનેને જે અલગ કરતી જે દિવાલ દે છે જેને આપણે કેવી દિવાલ કીધી સમોષ્મી દિવાલ તો હવે આપણે જોઈએ કે જ્યારે પ્રણાલી પર કાર્ય કરવામાં આવે ત્યારે શું મળે છે પહેલો કહો કે જ્યારે પ્રણાલી ઉપર પ્રણાલી પર ઉપર કાર્ય કરવામાં આવે જ્યારે પ્રણાલી ઉપર કાર્ય કરવામાં આવે ત્યારે W એટલે કે વર્ક ધન હોય છે ધન હોય છે જ્યારે કાર્ય કેવું હોય છે ધન હોય છે અને જ્યારે પ્રણાલી દ્વારા કાર્ય કરવામાં આવે પ્રણાલી દ્વારા કાર્ય કરવામાં આવે હવે ત્યારે W ઋણ હોય છે એટલે કે જ્યારે પ્રણાલી ઉપર કાર્ય કરવામાં આવે છે ત્યારે W ધન હોય છે ત્યારે પ્રણાલી દ્વારા કાર્ય કરવામાં આવે છે ત્યારે W કેવો મળે છે ઋણ મળે છે આગળ એની પછી તો કાર્ય કેવું હોય ઉષ્મા તો ઉષ્માને અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે જ્યારે કોઈ પણ એક પ્રણાલી જે છે બરોબર એ ઉષ્મા મેળવે છે તો ઉષ્મા શું કરે છે ગુમાવે છે બરોબર ને ત્યારે છે એમાં ઉષ્માનો વિનિમય થાય છે પણ આપણે ઘણા બધા એવા બંધપત્ર લઈએ અથવા નિરાલી જે પ્રણાલી જેની અંદર ઉષ્માનો ફેરફાર થતો નથી પણ આપણે છે કે જ્યારે ઉષ્માને અંદર ફેરફાર કરીએ છીએ ત્યારે શું થાય છે અંદર યાંત્રિક ઉર્જામાં ફેરફાર થાય છે એટલે કે ઉષ્મા જે છે ઉષ્માને અંદર શું થાય છે તો કે પ્રણાલી છે ઉષ્મા ગુમાવશે અથવા પર્યાવરણ ઉષ્માને મેળવશે પર્યાવરણ ઉષ્મા ગુમાવશે પ્રણાલી છે સમાન તાપમાને તો ક્યુ જે છે બરોબર જેના ઉષ્મા કેવી છે તો ઉષ્માની વેલ્યુ છે એ બદલાય ત્યારે યાંત્રિક ઉર્જાની વેલ્યુ શું થાય છે બદલાવાની કારણ કે પ્રણાલી છે એમાં ઉષ્મા મેળવે તો પણ આંતરિક ઉર્જા અલગ આવે પ્રણાલી ઉષ્મા ગુમાવે તો પણ આંતરિક ઉર્જા કેવી અલગ આવવાની છે તો અહીંયા જે કાર્ય દ્વારા આપણે જોયું કે પ્રણાલી પર કાર્ય થાય સોરી પ્રણાલી ઉપર કાર્ય કરવામાં આવે ત્યારે ડબલ્યુ છે એ ધન મળે છે અને પ્રણાલી દ્વારા કાર્ય કરવામાં આવે ત્યારે ડબલ્યુ ઋણ મળે છે એમ અહીંયા ઉષ્મા જે છે બરોબર પર્યાવરણમાંથી પ્રણાલીમાં આવે આવે
ત્યારે ઉષ્મા પર્યાવરણ માંથી પ્રણાલીમાં આવે ત્યારે ઉષ્મા નું મૂલ્ય એટલે Q Q નું મૂલ્ય ધન મળે છે ધન હોય છે એટલે Q ની સંખ્યા કેવી આવે ધન આવશે બરોબર ને અહીંયા W ની સંખ્યા કેવી આવે ધન આવે ત્યારે પ્રણાલી ઉપર કાર્ય છે ત્યારે પ્રણાલી બહાર કાર્ય કરવા હોય W કેવો ધન આવશે તો અહીંયા ઉપર ઉષ્મા પર્યાવરણ માંથી પ્રણાલીમાં આવે ત્યારે Q નું મૂલ્ય ધન આવશે બીજું તો કે ઉષ્મા પ્રણાલીમાંથી પર્યાવરણમાં જાય પ્રણાલીમાંથી ક્યાં છે પર્યાવરણમાં એટલે ઉષ્મા હોય આ શું કીધું એટલે બે લે જેમાંથી પર્યાવરણમાંથી તો ઉષ્મા પ્રણાલીમાંથી પર્યાવરણમાં જાય પર્યાવરણમાં જાય ત્યારે Q નું મૂલ્ય એટલે ઉષ્મા પ્રણાલી માંથી પર્યાવરણમાં જાય ત્યારે Q નું મૂલ્ય ઋણ મળે છે ઋણ હોય છે હવે વિદ્યાર્થી મિત્રો કે જો ઉષ્મા અને કાર્ય બંનેમાં કાંઈ ફેરફાર ન થાય ઉષ્મા ગુમાવે પણ નહીં ઉષ્મા મેળવે પણ નહીં બરોબર ને તો ત્યારે યાંત્રિક ઉર્જા ઉષ્મા અને કાર્ય બેની વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર જેને કે
દ્રવ્ય કે પ્રણાલી જેમાંથી એકનો વિનિમય ન થાય એવી પ્રણાલીને શું કહેતા આપણે બીજાલી પ્રણાલી અથવા તેનું ઉદાહરણ લઈને થર્મસ તો પણ ચાલશે. હવે ઉષ્માગતિનો પ્રથમ નિયમ શું કહેવાય તો કે ઉષ્માગતિ શાસ્ત્રનો પ્રથમ નિયમ એવું કહે છે કે ઉષ્માનું સર્જન કે વિનાશ શક્ય છે નહીં, ઉષ્મા અચળ છે. શું છે? ઉષ્મા અચળ છે, ઉષ્માનું સર્જન કે વિનાશ શક્ય છે નહીં. ઉર્જાનું માત્ર એક અવસ્થામાંથી બીજો અવસ્થામાં રૂપાંતર થાય છે, જેને ઉષ્માગતિ શાસ્ત્રના પ્રથમ નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો શું લખો આપણે કુદરત દ્વારા લખી દઉં કે ઉષ્મા ઉર્જા છે, ઉર્જા એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થાય છે. જેને ઉષ્મા ગતિ શાસ્ત્રનો પ્રથમ નિયમ કહે છે. એટલે કે ઉર્જા સર્જન કે વિનાશ શક્ય છે નહીં, માત્ર ઉર્જા તો કેવી રહેશે અચળ રહેશે, પણ કેવું સર્જન કે વિનાશ શક્ય શક્ય છે નહીં. ઉર્જાનું માત્ર એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં શું થાય છે? વિદ્યાર્થી મિત્રો, રૂપાંતર એટલે કે યાંત્રિક રાસાયણિકમાં રાસાયણિક વિદ્યુતમાં ભલે પછી યાંત્રિકમાં ટૂંકમાં ઉર્જાનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થાય છે, પણ ઉર્જાનું સર્જન કે વિનાશ શક્ય છે નહીં, જેને ઉષ્માગતિ શાસ્ત્રનો કેવો નિયમ કહેવાય? પ્રથમ નિયમ. એના માટે બે સૂત્ર શું આવશે? ડેલ્ટા યુ બરાબર